मॉर्निंग विद्यार्थी मित्रों, नवा वर्ष में आज आप पहली वक्त मिलीशू। तमाम विद्यार्थी ने नवा वर्ष की शुभकामनाओं। आपनु नव वर्ष प्रगतिमय निवड़े, शिक्षण की सिद्धिओ खूब खूब हासिल करो एवी मारी हृदयस्थ शुभकामना है। विद्यार्थी मित्रों, आज से आप नव सेम एटले के बीजू सेमिस्टर शुरू थाय छे। एमो आज आप धोरण सातमो पाठ पहलो आम पाठ अग्यारमो भणवा जई रह्या छे। तो पाठ अग्यारमो नाम छे अखबारी नोंध। अखबारी नोंध, नोंध एटले तो नोंध ज थशे। अखबार यानी कि छापू, वर्तमान पेपर अथवा तो इंग्लिश में यानी आपणे न्यूज पेपर कहता होईए छे। तो एना विशे भणवानुं थशे। एना लेखक छे डॉक्टर चंद्रकांत मेहता। एना लेखक छे डॉक्टर चंद्रकांत मेहता। दरेक विद्यार्थी मित्र ए पोतपोतानी चोपड़ी खुली राखीशु पेज नंबर एक ऊपर। बधी माहिती छे एटले दरेक जण थोड़ू ध्यान आपीशु। पहला आपणे लईशुं कि भाई डॉक्टर चंद्रकांत मेहता जेमनो जन्म 6 ऑगस्ट 1939 अमदावाद जिल्लाना धोळका पासेना सरोडा गामना थयो हतो। हाल તેઓ અમદાવાદમાં રહે છે। ગુજરાતી અને હિન્દી ભાષાને સુપ્રસિદ્ધ સાહિત્યકાર ગણાય છે। ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ ઉપકુલપતિ અને યુનિવર્સિટીમાં જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે। ગુજરાતી હિન્દી અને પ્રાકૃત જે સંસ્કૃત જેવી ભાષા આવે છે એમાં તેમણે 123 પુસ્તકો લખેલા છે અને વર્ષોથી દૈનિક પત્રકોમાં કટાર લેખન કરે છે। તમે જોજો गुजरात पेपर हो के भास्कर पेपर हो के संदेश पेपर हो दर रविवार पूर्ति आए थे। ये दर रविवार पूर्ति में अलग अलग कॉलमो होम हो रघुवीर चौधरी अथवा तो के चंद्रकांत मेहता अथवा तो प्रवीण पंड्या एवं कोई ना कोई लेखकों कवि जे हो कहवा कि भाई एमना लेखो आए थे एमने जुदू जुदू नाम आप तो एम चंद्रकांत पंड्या कटार लेखन तरीके एक लेख आवे छे। अखबारी यादी ने अंग्रेजी में प्रेस नोट कहेवामां आवे छे। तमने कहो तो विद्यार्थी मित्रों के प्रेस नोट एटले शुं? तो तमे जोता हशो के अवारनवार शाळामां शिक्षक दिन उजवातो होय, नवरात्रि होय, सांस्कृतिक कार्यक्रम होय, कोई पण कार्यक्रम उजवायो होय अथवा तो कोई सारी सिद्धि हासिल करी होय, शाळानुं विद्यार्थी शाळानुं रिजल्ट बहार पड्युं होय त्यारे पेपरमां बधी जुदी जुदी शाळाओना आवा आवा कार्यक्रमों विशेनी અને રિઝલ્ટ વિશેની માહિતી છપાય તો એને પ્રેસ નોટ કહી શકીએ આપણે, બરાબર? પ્રેસ નોટ ઇંગ્લિશમાં કહીએ છીએ અને સારી સરળ ભાષામાં એક ખબર પણ કહી શકીએ છીએ। તો એ જોઈશું કે ભાઈ અખબાર શબ્દ એ મૂળ અખબારી અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે। નીચે લીટી કહેજો કે ભાઈ અખબાર શબ્દ એ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું પણ આપણે કહી શકીએ। જ્યારે ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ એ સંસ્કૃત શબ્દ સમ પ્લસ આચાર, એ શું થશે? સમ પ્લસ આચાર એટલે સમાચાર। સમાચાર શબ્દ એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલો છે જેનો એક અર્થ માહિતી પણ થાય, વિવરણ પણ થાય અને ખબર પણ થાય। અને કેટલા અર્થો થશે? તો કે માહિતી, વિવરણ અને ખબર, આવા ત્રણ અર્થ પણ એમાંથી આપણે નીકાળી શકીએ છીએ। અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ વપરાય છે આપણે બધા જાણીએ છીએ? ન્યૂઝ શબ્દ વપરાય છે, NEWS, ન્યૂઝ એટલે સમાચાર, બરાબર? માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણને રોજ આમ સવાર પડે અને નવું કંઈક સમાચાર જાણવાની આપણને આમ ઉત્સુકતા હોય છે અને ઉઠીએ એવા પહેલું જ આપણે શું જોઈએ છે? પેપર, વર્તમાન પત્ર, જો સંદેશ, ભાષકર, ગમે ત્યાં જ્યાં જતા તો એવા પેપર લઈને બેસી જઈએ છીએ ને એમાંથી તમામ પ્રકારની કોલમો વાંચીએ છીએ। એમાં જુદું જુદું હોય છે, શું શું આવે છે બધું આપણે જાણીએ છીએ, તમે જાણો છો, આમાં જોઈશું આપણે કે ભી રમત ગમત હોય, જ્ઞાન વિજ્ઞાન હોય, અકસ્માતના હોય, બેસણાના હોય, કોઈ સામાજિક હોય, કોઈ ધાર્મિક હોય, આવા તો જાત જાતના સમાચારથી છાપું ભરેલું હોય છે। રમત જગત હોય, બરાબર, જ્ઞાન વિજ્ઞાન હોય, જાણવા જેવું હોય, તો એવી રીતે આપણને રોજ એમાં સારા અને ખરાબ કહે છે ને, કોઈનું એક્સિડન્ટ થયું, કોઈનું મૃત્યુ થયું, બેસો તો એ ખરાબ છે,
પણ ઘણું બધું બીજું એ સિવાયનું બધું છે, બધું સારું પણ છે. તો આ જવાની ઉત્સુકતા હોય છે એટલે આ આપણને અધીરાઈ હોય છે, ઉતાવળ હોય છે, બરાબર? એ બધા શબ્દો લખેલા છે. તો સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. જિજ્ઞાસા શબ્દ પૂછાય આગળ પણ વાત કરી ચૂકેલી છે આપણે. જિજ્ઞાસા તો જાણવાની ઈચ્છા, બરાબર? શબ્દ સમૂહમાં પૂછાતું હોય. માણસ જેમ સમાચારમાં જાણવા માટે ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની કોઈ પ્રાઇવેટ ઓફિસ હોય કે પોતાની કોઈ શાળા હોય કે સંસ્થા હોય, ધારો કે આપણે બધા શાળા સાથે જોડાયેલા છે, તો આપણા શાળાના સમાચાર છાપામાં આપવા માટે અને આપેલા હોય તો જાણવા માટે એ બધા માટે આપણને એક આનંદ ઉમળકો હોય છે. ઉમળકો એટલે આનંદ હોય છે, આનંદ પ્રાપ્તિ હોય છે, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ આપણે ઈચ્છીએ છીએ. એટલે કે આપણે આપણા સમાચાર બીજાને જણાવવા, તો એ શું કરીશું, જણાવવા માટે આપણે છાપામાં પ્રેસ નોટ આપીશું, જેથી કરીને બીજા વાંચે, આપણને પૂછે કે તમારી શાળામાં આવું ઉજવાઈ ગયું હતું, તમારી શાળાનો વિદ્યાર્થીનો પહેલો નંબર આવ્યો. તો આ બધા સમાચાર આપણે શું કરીએ, પેપરમાં પ્રેસ નોટ આપી અને આપણે આનંદ મેળવીએ છીએ અને બીજાને એનાથી માહિતગાર કરીએ છીએ. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો આપણને વિના મૂલ્યે, એટલે કે આપણી પાસે કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી અને મફતમાં છાપી આપે છે, અને આ રીતે છાપીને એ પોતાનો સમાજ ધર્મ અદા કરે છે, એટલે કે બજાવે છે. એ લખેલું છે કે સમાજ ધર્મ, તો સમાજ ધર્મની પ્રત્યે ફરજ આ એમસીક્યુએસમાં પૂછાઈ શકે છે. ધ્યાન રાખજો, અન્ડરલાઈન કરવી તો કરી શકીએ. આ રીતે પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગ્યા, એટલે કે ખાસ પ્રકારની જગ્યા અથવા કોલમ એટલે કટાર પણ કહેવાય, એવા સમાચારની નોંધ માટે ફાળવતા હોય છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. તમે જોજો ઘણી વખતે આટલી ટ જા કહે, ટ ગુણાકાર જાય તો ટ ચૂકી જાય, ખબર તો આટલી જોઈએ કે ભી મકાન વેચવાનું છે, ગાડી વેચવાની છે, કે વર જોઈએ છે, કે કન્યા જોઈએ છે, એના માટે આટલી ટચુકડી જાય ખબર હોય છે. તો કહેવાનો મતલબ કે ભી નાનામાં નાની સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત રીતે પણ એ સમાચારો શું કરે છે, પેપરમાં છાપે છે. આ ઉપરાંત સરકારી હોય, અર્ધ સરકારી એટલે કે ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ, તેમજ પ્રાઇવેટ એટલે કે ભાઈ એવી બધી સંસ્થાઓએ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અને અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. એની નીચે પણ આપણે અંડરલાઈન કરીશું. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ, આ બધા જ પ્રકારની મેં હમણાં તમને કહ્યું એ વિષય સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ એ નિમિત્તે કોઈનું બેસણું હોય કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિના મૂલ્યે એક અલગ શીર્ષક, શીર્ષક એટલે મથાળું થશે, શીર્ષક એટલે મથાળું, આપણે પરિચિત છીએ શબ્દથી, એની સાથે અખબારો છાપે છે. તો આવી અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રીજોગ વિનંતી પત્ર, આ બધી માહિતી આપણે કોને આપવાની હોય છે, છાપાના તંત્રીને, તો જે છાપતા હોય, અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. હવે છાપે તો તંત્રી, બરાબર, પ્રેસમાં સપાય છે એટલે એને પ્રેસ કહીએ છીએ, અને એમાં સમાચાર લાવવાવાળા જે હોય તો એને જર્નાલિઝમ પણ કહેવાય છે અને ગુજરાતીમાં એને પત્રકાર કહેવાય છે. એ દરેક જગ્યાએથી ફરે, દરેક જિલ્લામાં પત્રકારો હોય અને જિલ્લાઓના સમાચાર ભેગા કરી અને એ રાજ્યના બધા સમાચાર એટલે કે ભાઈ એનું જે લોકલ છાપું હોય, આપણે એમ કહીએ કે ચલો આપણા પાટણ શહેરમાં કયા કયા છાપા આવે છે, તો આપણે જોઈએ કે ભાઈ હમલો લોકલ છાપા બધા તો આવે છે, ભાસ્કર, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, જનસત્તા, લોકસત્તા, પછી સ્થાનિક જે હોય છે તો હમલો, બુનિયાદ, પછી ઇંગ્લિશમાં પણ આવે છે, પછી ફૂલ છાપ, આવા ઘણા બધા પેપરો આવતા હોય છે. તો જો તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવા આપણે શું શું જોઈએ, અમને આપણે એમ કે ભાઈ અમારા સમાચાર છાપી દેજો, પણ એની સાથે ઘણી બધી સાબિતીઓ જોઈએ. તો કઈ કઈ, તો એક તો સમાચાર મોકલનાર વ્યક્તિ હોય કે સંસ્થા હોય તો એનું નામ સરનામું, આપણે આપણા પોતાના મોકલવા તો આપણું નામ અને સરનામું મોકલવું જોઈએ, આપણી શાળા વિશેની કોઈ નોંધ મોકલવી હોય તો શાળાનું સરનામું મોકલવું પડે, એ એને લખીને આપવું પડે. પછી શાળા સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, હવે આપણે કહીએ છીએ કે ભાઈ અમારા સમાચાર તમારે આ દિવસે છાપવાના છે, તો એ સમાચારની નોંધ પણ આપણે એમને તારીખ લખીને આપવાનું છે. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ, વિભાગ એટલે ધારો કે બેસવાનું હોય તો બેસવામાં એને ખબર પડી જાય, પણ જ્ઞાન વિજ્ઞાનના
પ્રેસ નોટ હોય તો એને આપણે કહેવું પડે કે ભાઈ પીળું ફ્રન્ટ પેજ ઉપર મૂકજે અથવા તો આવી કોલમમાં મૂકજો, ધાર્મિક સમાચાર હોય તો ધાર્મિક સમાચારની નોંધમાં મૂકજો, સર્વ ધર્મ સભાના સમાચાર હોય તો એવી કોલમમાં મૂકજો, એનો ઉલ્લેખ કરવો જોઈએ. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ, પુરાવાના કાગળ એટલે ધારો કે એક્સિડન્ટ થયો, આપણે કહીએ ચલો ફલાણી જગ્યાએ એક્સિડન્ટ થયો, આવું થઈ ગયું, તો એક્સિડન્ટ થયો હોય તો એની નોંધ લખેલી હોવી જોઈએ કે આટલા સમયે આવી રીતે થઈ, એના ફોટોઝ વગેરે હોવા જોઈએ, તો એ છાપી શકે. પછી જે આપે છે મોકલનારની સહી, એટલે કે આપણે મોકલીશું તો આપણી સહી પણ નીચે જોઈશે, અને સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો જેમ લખીને આવે છે ને નીચે કે ભાઈ આ પ્રકારની અમારે આપણે કહીએ કે ચલો આપણી સ્કૂલમાં શૈક્ષણિક સ્વયં શિક્ષણ દિવસ જઈ ગયો તો એની નોંધ છાપવામાં આપીએ તો એનો અહેવાલ આપણે લખીને આપવો જોઈએ, તો એ બધું આપણે આપીએ ત્યારે એ લોકો છાપી શકે છે. બરાબર, ધારો કે નીચે એક નમૂનો આપ્યો છે કે ભાઈ આપણે કોઈના વિશે લખીને છાપામાં છપાવ આપવું તો આવી રીતે લખેલું હોવું જોઈએ. જો લાલ અક્ષરથી લખ્યું છે કે ભાઈ તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર, સાઈડમાં તારીખ છે આપણે જે તે તારીખે આપીએ, લખવાનું માનનીય તંત્રી શ્રી, અખબાર કે સમાચાર પત્રનું નામ ધારે કે ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય કે દિવ્ય ભાસ્કર એનું નામ લખવું, એની ઓફિસનું સરનામું લખવું પડે અમદાવાદ. આ સાથે આપણે લખવાનું કે સમાચાર નોંધના આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ આપણે જે તે તારીખે પ્રકાશિત કરવાનું હોય એ તારીખ એમાં લખવી પડે, અને પ્રકાશિત કરી અને તમે આભાર કરશો જ, એટલે કે આપણે એમનો આભાર માનવાનો છે. બરાબર, સન્માન સહિત પછી બિડાળ, બિડાળમાં અખબારી નોંધ અને ઉપરની જે જે વસ્તુ આપણે કહીએ ને શું શું મોકલાય એ તમામ કાગળ છે એ એમાં જોડવાના હોય છે, એને બિડાળ કહેવાય. ત્યાર પછી નીચે લખીએ છીએ જેમ આપણે પત્રમાં લખીએ ભાઈ આ તમારો મિત્ર બરાબર પતારો ભાઈ, એમ આપનો વિશ્વાસુ પત્ર મોકલનારની સહી એમ કરી અને કવરમાં પેક કરી અને આપણે જે તે પેપરની ઓફિસે મોકલાવું પડે. તો આટલી કરીએ તો આપણું જે પણ લેખ હોય, વાર્તા પણ હોય કે ચિત્ર પણ હોય, આ બધું તમે જુઓ જ છો અવારનવાર બધામાં આવતું હોય છે તો એ વસ્તુ આવી શકે. હવે કે અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે તો કેવા કેવા હોય એ આપણે પછી જોઈશું, આજે આટલું જોઈશું. બરાબર, તો અહીં લખેલા શબ્દો છે એ લખી દઈશું. બરાબર, થેન્ક યુ. આપણે વિડીયો ઉતાર્યા તો એમાં લખવું હોય કે ધારે કે બંધ કરવું હોય તો શું કરવાનું એ મને